અમરેલી જિલ્લામાં પ્રથમ વખત કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. અમરેલી જિલ્લામાં પ્રથમ વખત કાવડ યાત્રા યોજાયેલી છે. ધારીના ગીર, ચાંચડ, મીઠાપુર, આંબાગાળા, સોઢાપરા ગામના યુવાનોએ સૌરાષ્ટ્રભરમાં પ્રથમ વખત કાવડ યાત્રા યોજી નવી રાહ ચીંધી છે અને નવયુવાનોએ આ કાવડ યાત્રાનો ખાસ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. કાવડ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ નદી સફાઈ અને જળ એ જ જીવનના મંત્ર સાથે આ કાવડ યાત્રાનું આયોજન સૌ કોઈ ભાગ લઈ રહ્યા છે. આ કાવડ યાત્રા શેત્રુંજી નદીના ચાંચઈ ગામથી ધારી સુધીની 30 કિલોમીટરની યોજાય છે. 70 જેટલા યુવાનો અને વૃદ્ધો સર્વે કોઈ તેમાં જોડાયેલા છે. નદી સફાઈ અને જળ એ જ જીવનના મંત્ર સાથેની આ કાવડ યાત્રા જોરશોરથી નીકળેલી હતી. જળનો દુરુપયોગ અને નદીની સ્વચ્છતાના હેતુથી જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારની કાવડ યાત્રાનું આયોજન થયું છે. હું કાનભા ગઢવી ગીરથી આવું છું. લીલાપાણી નેસ મારું મૂળ. હું રાજભાનો કાકાનો દીકરો છું અને અત્યારે અમે હાલ સાંસે પાણી સોઢાપરા ગામમાં રહીએ છીએ, સોઢાપરામાં. અને સાંસેથી અમારે શેત્રુંજી નદીનું જ્યાં મુખ છે ત્યાંથી અમે જળ લઈ અને શિવધારાએથી જળ લઈ અને અહીંયા મુક્તેશ્વર મહાદેવ મંદિરે અમે આવ્યા છીએ જળ પધરાવવા માટે અને પગપાળા બધા આવ્યા છીએ. આયોજન કરેલું અને શેત્રુંજી નું જે ઉત્પન્ન સ્થાન છે સાસે, કારણ કે દરેક નદીઓ નું જે વહેણ હોય આથમણી બાજુ જતું હોય, પણ આ સૂર્યની સામે હાલતી આ એક જ શેત્રુંજી નદી છે. એટલે શેત્રુંજી નદી થી શરૂ થયેલ અને આ ધારી જીવન મુક્તેશ્વર પધારેલી કાવડ યાત્રાનું ધારીના સરપંચ વતી અને જિલ્લા પંચાયતના સભ્યો વતી ખૂબ ખૂબ એનું સ્વાગત કરીએ છીએ. આવી નવી યાત્રાઓ કાઢતા રહે અને લોકોને એક ધાર્મિક સંદેશો આપે એવી પણ ભગવાનને અને આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાનને પ્રાર્થના. પવિત્ર શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત કાવડ યાત્રા ચાંચઈ, સોઢાપરા અને મીઠાપુર આ ત્રણેય ગામના સહયોગથી જનકભાઈ અને તેની સાથે લગભગ અંદાજે 55-75 જેટલા કાવડયાત્રી ભાઈઓ શેત્રુંજીનું પવિત્ર જળ લઈ અને જીવનમુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાદેવને અભિષેક કર્યો. આ ખૂબ જ બિરદાવાલાયક છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ સૌને પ્રેરણા આપે અને આ કાવડયાત્રા આપણે હરદ્વારમાં ગંગાજીના કાંઠે તો જોઈએ છીએ, પણ આપણા વિસ્તારમાં પણ આપણે દર્શન કરવાનો લાવો મળ્યો એ અનેરો લાવો હતો. એમાં અમે સહભાગી અમને બનાવવા બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર અને આવું સરસ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. કાવડ યાત્રા આમ તો હરિદ્વાર, યુપી, ઝારખંડ, બિહાર આ પ્રદેશમાં થતી હોય છે. ત્યાંથી એ કાવડ યાત્રાની પ્રેરણા લઈ મને એવું છું કે આપણા વિસ્તારમાં એમાંય તે ગીરની ગોદમાં ચાંચઈ, સોઢાપરા, મીઠાપુર અમે ત્રણ ગામ મળીને એમાં આયોજક તરીકે, આયોજક તો નહીં કહી શકું મને, પણ હું જનક દેસાણી, વીરભાઈ, બળવીરભાઈ, જયેશભાઈ પેથાણી અને પરેશભાઈ ધાનાણીનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે આ કાવડ યાત્રા દરમિયાનમાં. કાવડ યાત્રામાં વચ્ચે વચ્ચે જેટલા ગામ આવ્યા એ લોકોએ ખૂબ ઉમદાથી અમારી કાવડ યાત્રા વધાવી છે. 30 કિલોમીટરની કાવડ યાત્રા ધારીના જીવન મુક્તેશ્વર ખાતે ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાવડિયા પણ જોડાયેલા હતા. ચાંચઈ સરપંચ બળવીરભાઈ વાળા, મીઠાપુર ના પૂર્વ સરપંચ જયેશભાઈ પેથાણી, ધારી સરપંચ ભૂપતભાઈ વાળા, તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાવડ યાત્રાનું આયોજન થયું. ધારી તાલુકામાં સૌરાષ્ટ્રની અંદર આ પહેલીવાર કાવડ યાત્રા નીકળી છે અને લોકોએ ખૂબ ઉત્સાહથી વધાવી છે. ધારી તાલુકાનું સોઢાપરા ગામ, ચાંચઈ પાણિયા અને પાણિયા ત્રણ ગામના સહયોગથી અને મીઠાપુર આ ત્રણ ગામના સહયોગથી આ કાવડ યાત્રાનું આયોજન થયેલું છે. કાવડ યાત્રાનો એક ઉદ્દેશ કે ચોખ્ખા નદીનું પાણી અને એકદમ પવિત્ર પાણીને કાવડને નીચે પણ નથી રાખી એવી રીતે આ લોકોએ આ યાત્રા કરી છે અને પેદલ યાત્રા કરી છે ત્યાંથી લઈ અને જીવન મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ એક સુંદર મજાનું આયોજન થયું છે. લોકોમાં ભક્તિનો ભાવ ખૂબ ઉલ્લાસથી વધી રહ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર આ જે શિવજીને પ્રગટ કરવા માટે જેમ પાર્વતીજીએ જેમ તપ કર્યું હતું એવી રીતે આ ગામ સોઢાપરા, પાણિયા અને ચાંચઈ ગામના લોકોએ આ તપસ્યા કરી. સૌરાષ્ટ્રમાં આ પ્રથમ વખત કહી શકાય તેવા કાવડ યાત્રામાં અનેક લોકો જોડાયા અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય જળ બચાવો, જીવન બચાવવાનો રહેલો છે.